બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજપીપળાની. રાજપીપળા ખાતે સાયન્સ કોલેજમાં મોટિવેશનલ સ્પીકર અને જાણીતા વિજ્ઞાન લેખક દીપક જતપાલનું ચંદ્રયાન 3 ઉપર માનનીય પ્રવચન યોજાયું, જેમાં મંથન લોકવિજ્ઞાનના ભરતભાઈ ડોડિયા, કલ્પનાબેન તથા કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર શૈલેન્દ્રસિંહ માંગરેલા તથા ટ્રસ્ટી રવિ વસાવા તથા સાયન્સ કોલેજના પ્રાધ્યાપકો તથા સાયન્સના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ તરફથી મુખ્ય વક્તા વિજ્ઞાન લેખક દીપક જગતાપનો ડૉક્ટર રવિ વસાવાએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વક્તા દીપક જગતાપે 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગની વૈજ્ઞાનિક માહિતી આપી હતી, જ્યારે NSSના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર DG પ્રજાપતિએ કાર્યક્રમનું સફળ સંચાલન કરી વક્તાનો પરિચય આપ્યો હતો. વક્તા દીપકભાઈ જગતાપ, કે જેઓ એક સારા મોટિવેશનલ સ્પીકર પણ છે, તેમણે ભારતનો ઇસરો દ્વારા ચંદ્રયાન 3 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન દક્ષિણ ગોળાર્ધ ઉપર સફળ લેન્ડિંગ થવાનું છે ત્યારે સમગ્ર દેશ અને દુનિયાની નજર ચંદ્રયાન ઉપર ખોડાઈ છે ત્યારે આમ જનતામાં ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ પ્રક્રિયા કેવી રીતે થવાની છે તે જાણવા લોકો ઉત્સુક છે, ત્યારે ચંદ્રયાન 2 અને 3ની વૈજ્ઞાનિક રસપ્રદ માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા લાઈવ નિદર્શન કરાવાયું હતું, જેમાં ક્રેશ થયેલ લુના 25ની માહિતી અને ચંદ્રયાન 3ની કામગીરીથી માંડીને સોફ્ટ લેન્ડિંગ થવાથી અથથી ઇતિ સુધીની રસપ્રદ માહિતીથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. દીપક જગતાપ, જયશ્રી, રાજપીપળા.